વડોદરામાં ગૌરવ પત્ની કામગીરી અટકાવતા વિવાદ થયો છે. ધારાસભ્ય યોગેશ પટેલે ગૌરવ પત્ની કામગીરી અટકાવી વડોદરામાં ભાજપના જ ધારાસભ્યે રસ્તાનું કામ રોકાવ્યું. ફૂટપાથ સાંકડો અને રસ્તો મોટો બનાવવાની માંગ. રસ્તાની 70% કામગીરી પૂર્ણ થયા બાદ ધારાસભ્ય હવે જાગ્યા. વડોદરા કોર્પોરેશન હાલ 15-20 ફૂટના ફૂટપાથ બનાવી દે છે. સમગ્ર મામલે યોગેશ પટેલે કોર્પોરેશન પર દોષનો ટોપલો ઢોળ્યો. મને ઘણા લોકોએ મોટા ફૂટપાથ ન બનાવવા રજૂઆત કરી છે તેવું યોગેશ પટેલે કહ્યું. કોન્ટ્રાક્ટરની કમાણી વધારવા નિર્ણય લેવાયો છે. 15 કરોડના પેવર બ્લોક નાખી દો એવું ન ચાલે. રસ્તો નાનો થઈ જાય અકસ્માતની ઘટના વધી શકે છે તેવું યોગેશ પટેલે કહ્યું. નીતિન મોદી જ્યારે મેયર હતા ત્યારે શહેરના જે ફૂટપાથ હતા એ નાના કર્યા અને રોડ પહોળા કર્યા. પરંતુ છેલ્લા ઘણા વખતથી બરોડા સેવા સદન દ્વારા અમે વારંવાર રજૂઆતો સંકલનમાં કરેલી છે કે તમે 15 ફૂટ 20-20 ફૂટના જે ફૂટપાથો કરો છો, ગૌરવ પથના પૈસા જે આયા, શહેરના મેઇન રોડો જે છે જૂના, માડવી છે, પાણી ગેટ છે, ચોખંડી છે, રાવપુરા છે, જ્યાં ફૂટપાથો ઉપર જે દુકાનો છે આજુબાજુની, એ દુકાનોવાળા જાત જાતના કોઈ પથ્થર નાખે છે, કોઈ એ નાખે છે, જાત જાતના નાખેલા છે. કમિશનરનો જ આ માંગ છે. કમિશનર નિર્ણય નથી લેતા. કારણ કે કમિશનરને મેં એક વખતે કીધેલું કે આ રોડ હવે ફૂટપાથ તમે નાનો કરો, 15 ફૂટનો ફૂટપાથ ગોદાડો હોય જ નહીં. કારણ કે સરકારના જે પૈસા આવે છે એટલે મનમરજીથી વાપરી નાખે છે અને કોન્ટ્રાક્ટર કમાય એ રીતના ધંધા ચાલે છે. એટલે 2 મહિના પહેલાં નિર્ણય કર્યો, કમિશનર જાત સ્તર પર જોયું ને એ વખતે મેં સૂચન કરેલું કે 1 મીટર કે 1.5 મીટર આખા ગાંધીનગરમાં જુઓ, આખા ગાંધીનગરમાં 1 મીટરના જ ફૂટપાથો છે. તો 2 મહિનાથી ખોદેલા ખાડાથી જનતા હેરાન પરેશાન છે. 70% કામગીરી પૂર્ણ થયા બાદ કામ અટકાવતા લોકોને હાલાકી. કામગીરી પૂર્ણ ન થતા સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે. હાલાકીને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. ફૂટપાથનું કામ પૂર્ણ ન થતા અમારે આવવા જવામાં તકલીફ પડી રહી છે તેવું સ્થાનિકોએ કહ્યું. જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે કેમ ધ્યાને ન આવ્યું તેવું પણ સ્થાનિકો પૂછી રહ્યા છે. છેલ્લા 2 મહિનાથી ખાડાને કારણે સ્થાનિકો હેરાન થાય છે. આ તુલસીધામ 4 રસ્તાથી માંજરપુર જવાનો રોડ છે અને લગભગ છેલ્લા 3-1 માસથી આવું છે કે આવું ખુલ્લું પડ્યું છે. તકલીફમાં તો ટ્રાફિક આટલી જગ્યા લોકોને આવવા જવા માટે ઓછી થઈ ગઈ એટલે ટ્રાફિકને નુકસાન થઈ રહ્યું છે. આ ઘડી જે આગળ આ રોડ જેનો પ્લાનિંગ હતો એના માટે ફૂટપાથ રાખવાના હતા અને બ્લોક મૂકવાના હતા, પણ બ્લોક કાઢી નાખ્યા છે અને બિલકુલ બધું ખોદીને એવું મૂકી દીધું છે. કોઈને ચાલવાની જવાની જગ્યા પણ નથી રાખી. અધુરામ ત્યાં મોટા મોટા બ્લોક પડ્યા છે અને લોકો પાર્કિંગ થઈ કરે છે. અમારે જવાની બી છોકરાઓને અને ઘરેડા માણસોને બહુ ઘણી તકલીફ પડે છે. જ્યારે સ્માર્ટ સિટીના બજેટની અંદર જ્યારે આ રોડનું કામગીરી જ્યારે ચાલુ થવાનું હતું, જ્યારે તેની ડિઝાઇન બનતી હતી, તે જ વખતે આ વસ્તુ ધ્યાન એમને રાખવાની હોય. હવે અત્યારે એવું કરી રહ્યા છે કે ભાઈ ફૂટપાથ નાનો હોવો જોઈએ, રોડ મોટો હોવો જોઈએ. તો જ્યારે એસ્ટિમેટ બન્યું ત્યારે તમે લોકો સૂતા હતા? 70% કામ થઈ ગયું ત્યારે તમે લોકો જાગો છો કે ભાઈ હવે રોડ મોટા કરવાના છે, ફૂટપાથ નાના કરવાના છે? એટલે તમારે પહેલામાં પહેલું વિચારવાની જરૂર રહે છે કે જે વખતે આનું એસ્ટિમેટ બન્યું તે વખતે તમારે આની રજૂઆત કરવાની હોય. આ કામમાં જે ગૌરવપથનું મોડેલ હતું એ લેવામાં આવ્યું હતું અને ફૂટપાથ વાઇડ રાખવામાં આવ્યો હતો. વાઇડ ફૂટપાથ રાખવાથી લારી ગલ્લાના દબાણો વધતા હોય છે. 2 ટાઈપના ઓપિનિયન હોય. એક તો ફૂટપાથ વાઇડ રાખીએ તો સર્વિસ રોડ મળે અને ઉપર વોકિંગ ટ્રેક મળે, પરંતુ આનો દુરુપયોગ ઇલીગલ એન્ક્રોચમેન્ટ કરી અને લારી ગલ્લાઓ થઈ જતા હોય છે. એટલે એની ઉપર કંટ્રોલ લાવવા માટે લોકલ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલનું સૂચન છે કે ભાઈ આ ફૂટપાથ 1-100 મીટરનો કરવામાં આવે જેથી કરીને કોઈ લારી ગલ્લો એની ઉપર રહી ન શકે અને જેન્યુઅનલી આનો વોકવે તરીકે ઉપયોગ થાય. એ આશય તેમની રજૂઆતને ધ્યાનમાં લઈ અને હમણાં કામ બંધ કરવામાં આવ્યું છે અને આ ફૂટપાથ 1-100 મીટર રાખવાની એમની રજૂઆત છે. એની પર ચર્ચા વિચારણા કરી અને સ્થાયીમાં ફરી દરખાસ્ત લાવીને એની પણ નિર્ણય લેવામાં આવશે.